वेरी गुड मॉर्निंग वाला विद्यार्थी मित्रों, डिप्लोमा सेमेस्टर फोर में सेकंड आप जो सब्जेक्ट है मेट्रोलॉजी एंड इंस्ट्रूमेंटेशन, जेनी अंदर आप चेप्टर नंबर वन डिस्कस कर रहा है। गई काल लास्ट लैक्चर में आप वर्नियर कैलिपर्स की अंदर अथवा तो वर्नियर कैलिपर्स की मदद थी मेजरमेंट थाय घना बड़ा इंस्पेक्शन घना बड़ा टेस्टिंग नी अंदर घनी बड़ी जगह इंडस्ट्री में भरपूर वर्नियर कैलिपर्स उपयोग थाय छे मेजरमेंट करवा माटे, स्पेशली लीनियर मेजरमेंट करवा माटे। तो वर्नियर कैलिपर्स अथवा तो बीजा कोई आवा जे इंस्ट्रूमेंट आवे छे एनो लिस्ट काउंट कई रीतना कैलक्युलेट थाय, ओके, ये आपणे जोयुं हतुं। बे मैं तमने मेथड बतावेली के लिस्ट काउंट कैलक्युलेट करवा माटे तमारे मेन स्केलना डिविजन नू नानामां नानुं माप लेवानुं छे तथा वर्नियर स्केल उपर टोटल केटला कापा छे एनी मददथी तमे बे मेथड वडे इंस्ट्रूमेंटनू लिस्ट काउंट कैलक्युलेट करी शको छो। क्लियर? आजे आपणे जोवाना छे कि जे वर्नियर कैलिपर्स छे एनी रचना एटले के कंस्ट्रक्शन ऑफ वर्नियर कैलिपर। वर्नियर कैलिपर्स कंस्ट्रक्शन आप डिस्कस करवाना छे। आकृति में तमे साधन जोई सको छो वर्नियर कैलिपर्स बेसिकली जे एल शेप छे एल आकारनी फ्रेमनू बनेलू होय छे। तमे जोई सको छो कि आ रीतनो एल आकारनी फ्रेम छे वर्नियर कैलिपर्स नी अंदर। हवे आ जे वर्नियर कैलिपर्स छे एमां मुख्यत्वे बे स्केल होय छे, एक छे मेन स्केल अने बीजो अहींया छे वर्नियर स्केल। क्लियर? मेन स्केल नी साथे वर्नियर जे स्केल छे ए जोड़ेलो होय छे, मतलब मेन स्केल उपर, डेट मीन्स के आ जे मेन स्केल छे एनी उपर आ जे वर्नियर स्केल छे ए लेफ्ट ने राइट, डाबी तरफ अने जमनी तरफ, शुं डाबी तरफ अने जमनी तरफ શું થઈ શકે છે? સ્લાઇડ થઈ શકે છે। ક્લિયર? એટલે એવું કહેવાય કે વર્નિયર કેલિપર્સની જે ફ્રેમ છે એની બંને તરફ સ્કેલ ગોઠવેલા હોય છે। ક્લિયર? ત્યાર પછી અહીંયા નીચેના ભાગમાં તમે જોઈ શકો છો વર્નિયર સ્કેલની અંદર તો એક જો અહીંયા છે અને એક જો અહીંયા છે, જેને આપણે વર્નિયર કેલિપર્સના ફિક્સ જો કહી શકીએ છે તથા સામેની તરફ જે બે જો છે એક અહીંયા અને એક અહીંયા, સામેની તરફ જે બે જો આપેલા છે એ આપણા સ્લાઇડિંગ જો છે, ઓકે। હવે આ જે સ્લાઇડિંગ જો છે એ સ્લાઇડિંગ જો ઉપર જ આપણો વર્નિયર સ્કેલ કન્સ્ટ્રક્ટ કરેલો હોય છે। સ્લાઇડિંગ જો મેઇન સ્કેલ ઉપર સ્લાઇડ થશે અને સ્લાઇડિંગ જો સ્લાઇડ થવાથી જે વર્નિયર સ્કેલ છે એ પણ મેઇન સ્કેલની સાપેક્ષમાં સ્લાઇડ થશે। ક્લિયર? ત્યાર પછી લાસ્ટમાં તમને વર્નિયર કેલિપર્સની પૂંછડી આપેલી છે। પૂંછડી એટલે શું કહેવાય? ટેલ। તો એ જે ટેલ પૂંછડી છે એને આપણે શું કહીએ છીએ? બ્લેડ। ક્લિયર? ત્યાર પછી અહીંયા આપણને એક સ્ક્રૂ આપેલો છે, ક્લેમ્પિંગ સ્ક્રૂ, ઓકે, અથવા એને લોકિંગ નટ પણ કહેવાય છે। જ્યારે આપણે મેઝરમેન્ટ કરતા હોય કોઈક ડાયમેન્શન આપણા વર્નિયર સ્કેલ પર આવી ગયા છે ત્યાર પછી આ ક્લેમ્પિંગ સ્ક્રૂ કે લોકિંગ સ્ક્રૂને આપણે ટાઈટ કરી દઈશું તો હવે આ જે સ્લાઇડિંગ જો છે એ સ્લાઇડ થઈ શકશે નહીં। ક્લિયર છે? શું કહે છે આગળ? કે આ જે વર્નિયર કેલિપર્સ છે એ અલગ અલગ રેન્જમાં અવેલેબલ છે એકોર્ડિંગ ટુ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 3651/1974 મુજબ જુદી જુદી સાઇઝમાં જુદી જુદી રેન્જના વર્નિયર કેલિપર્સ અવેલેબલ છે।
એમએમ માં પણ રેન્જ આપેલી છે, 0 થી 125 mm, 0 થી 200 mm, 0 થી 250 mm, 0 થી 300 mm, 0 થી 500 mm, 0 થી 750 mm, 0 થી 1000 mm, 750 થી 1500 mm, 750 થી 2000 mm. તો આ અલગ અલગ રેન્જના એમએમમાં વર્નિયર કેલિપર્સ માર્કેટમાં રેડીલી અવેલેબલ છે. ગઈકાલે આપણે વાત કરી હતી કે આ જો વર્નિયર કેલિપર્સ આપણે યુઝ કરીએ તો વર્નિયર કેલિપર્સનો જે લિસ્ટ કાઉન્ટ હોય છે એ કેટલો હશે. લિસ્ટ કાઉન્ટનો મતલબ શું થાય? તો કે એ વર્નિયર કેલિપર્સ છેલ્લામાં છેલ્લું ઓછામાં ઓછું કેટલું માપ છે એ માપી શકશે. સામાન્ય રીતે વર્નિયર કેલિપર્સનો લિસ્ટ કાઉન્ટ 0.02 mm થી લઈને 0.05 mm સુધીનો હોય છે. ઓકે, 0.02 mm અને 0.05 mm લિસ્ટ કાઉન્ટ છે. મતલબ આટલી ચોકસાઈ સુધી આપણે લિનિયર મેઝરમેન્ટ કરી શકીએ છે. ક્લિયર? જ્યારે આપણે વર્નિયર કેલિપર્સ યુઝ કરીએ કોઈક વસ્તુનું મેઝરમેન્ટ કરવા માટે તો અમુક તકેદારી થોડીક કાળજી રાખવાની હોય છે. સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે વર્નિયર કેલિપર્સ હાથમાં ઉઠાવીએ છીએ ત્યારે આ જે બે જો છે એને એકબીજાના કોન્ટેક્ટમાં લાવી દેવાના હોય છે. એટલે એવું કહેવાય છે કે આ જે જો છે તે અહીંયા આવી જશે, આ જે જો છે તમારું અહીંયા આવી જશે અને આખું વર્નિયર કેલિપર્સ ક્લોઝ થઈ જશે. વર્નિયર સ્કેલનો 0 અને મેઇન સ્કેલનો 0 એકબીજાને મેચ થઈ જવા જોઈએ. ઓકે, આવું થઈ જાય, કમ્પ્લીટ 0-0 રીડિંગ તમને મળી જાય છે, ત્યાર પછી જ તમારે વર્નિયર કેલિપર્સને ફરી પાછું ઓપન કરીને એના જે આ બે જોની વચ્ચે અથવા ઉપરના જે બે જો છે એની વચ્ચે વર્કપીસને મૂકીને તમે શું કરી શકો છો, મેઝરમેન્ટ કરી શકો છો. બીજું, તમે જ્યારે સ્લાઇડિંગ જો અને સ્લાઇડ કરતા હોય અને વર્કપીસના કોન્ટેક્ટમાં આવીને પછી તમે થોડું ઘણું દબાવો છો, થોડું ઘણું દબાણ આપો છો તો કમ્પ્લીટ સરફેસ કોન્ટેક્ટ થઈ જાય છે જોના અને વર્કપીસના. ત્યાર પછી તમારે વધુ પડતું દબાણ આપવાની જરૂર રહેતી નથી. જો તમે હજુ જોને જબરજસ્તી દબાવશો, એને દબાણ આપશો તો જો બેન્ડ થવાના, તૂટવાના અથવા એની અંદર ખામી આવવાના ચાન્સ વધી જાય છે તથા વર્કપીસની જે સરફેસ છે એ પણ ડેમેજ થઈ શકે છે. ક્લિયર છે? તો કમ્પ્લીટ તમારે ઘણી બધી પ્રેક્ટિસ કરીને ખરેખર વર્નિયર કેલિપર્સ કેવી રીતના યુઝ થાય છે એ શીખવાનું છે. કોલેજ ચાલુ થશે ત્યારે હું તમને શીખવીશ કે વર્નિયર કેલિપર્સ, સૌથી પહેલાં તો હું તમને બતાવીશ કે વર્નિયર કેલિપર્સ કેવું આવે છે. પ્રેક્ટિકલી હું તમને આખું વર્નિયર કેલિપર્સ સમજાવીશ અને ત્યાર પછી કઈ રીતના તમારે રીડિંગ લઈને મેઝરમેન્ટ કરીને જે ઇન્સ્પેક્શન કરવામાં આવે છે એ કઈ રીતના થાય છે આપણે શીખીશું. ક્લિયર? તમારે આ થિયરીની અંદર આ જે ફિગર છે એ તમારે ખાસ ડ્રો કરવાની છે, કારણ કે એક્ઝામમાં તમને ક્વેશ્ચન એ રીતના પૂછશે કે વર્નિયર કેલિપર્સની સ્વચ્છ આકૃતિ દોરીને નીટ સ્કેચ દ્વારા વર્નિયર કેલિપર્સની જે રચના છે એનું જે કન્સ્ટ્રક્શન છે એ સમજાવો. ઓકે, ચાલો આગળ વધવાનું છે કે જ્યારે આપણે વર્નિયર કેલિપર્સ યુઝ કરીએ છીએ અને કોઈક વસ્તુનું મેઝરમેન્ટ કર્યું તો મેઝરમેન્ટ થઈ ગયા પછી જે લોકિંગ નટ અથવા જે લોકિંગ સ્ક્રૂ આવે છે એને લોક કરીને વર્કપીસને સાઇડમાં મૂકીને વર્નિયર કેલિપર્સ ઉપર જે કોઈ પણ રીડિંગ મળે છે કે જે કંઈ પણ માપ આવ્યું છે એનું રીડિંગ આપણે કઈ રીતના લેશું તે એની પદ્ધતિ જોવાની છે. ધેટ મીન્સ વર્નિયર કેલિપર ઉપર માપ લેવાની પદ્ધતિ, વર્નિયર કેલિપર્સ ઉપર કઈ રીતના રીડિંગ લેવાના છે તે. ઓકે,
થોડું ઘણું સ્પીડથી જોઈશું શું કહે છે વર્નિયર કેલિપર્સથી કઈ રીતના રીડિંગ લેવાની પદ્ધતિમાં. મેઇન સ્કેલ ઉપર સામાન્ય રીતે 0.5 mm અથવા 1 mmના કાપાઓ હોય છે, જ્યારે વર્નિયર સ્કેલ ઉપર કાપાની કુલ સંખ્યા 25 અથવા 50 હોય છે. આ થોડુંક સમજો, બે સ્કેલ હોય છે, ઉપરનો સ્કેલ હશે મેઇન સ્કેલ હશે અને નીચેનો સ્કેલ હશે વર્નિયર સ્કેલ હશે. મેઇન સ્કેલ ઉપર સામાન્ય રીતે બે કાપા વચ્ચેનું અંતર કેટલું હશે? આઈધર 0.5 હશે અથવા તો 1 mm હશે. અને નીચે વર્નિયર સ્કેલ ઉપર 0 થી લઈને 20 કાપા હશે અથવા 0 થી લઈને 50 કાપા હશે. ક્લિયર છે? તો સૌથી પહેલાં આપણે કોઈપણ જો ઇન્સ્ટ્રુમેન્ટ હાથમાં લેતા હોઈએ તેનું લિસ્ટ કાઉન્ટ આપણને ખબર હોવું જોઈએ. બેઝિકલી ઇન્સ્ટ્રુમેન્ટની સાથે એક મેન્યુઅલ આવે છે, ઓકે? એ મેન્યુઅલમાં એનું લિસ્ટ કાઉન્ટ આપણને ઓલરેડી એ લોકો આપી દે છે. પણ ઘણીવાર એવું લાગે કે ભાઈ મેન્યુઅલ નથી, ખોવાઈ ગઈ છે, ઓકે, અને તમારે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવું છે, તે વખતે તમારે આપણે જે લિસ્ટ કાઉન્ટ શોધવાની મેથડ જોઈ હતી એ મેથડ વડે તમે શું કરી શકો છો? લિસ્ટ કાઉન્ટ શોધી શકો છો. તો કાલે આપણે જે શોર્ટકટનું સૂત્ર જોયેલું ભાગાકારવાળું, તો એ ભાગાકારની મેથડથી આપણે લિસ્ટ કાઉન્ટ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. જો અહીં આપણને કીધું છે લિસ્ટ કાઉન્ટ વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપ ઇઝ ઇક્વલ ટુ મેઇન સ્કેલ ઉપર બે કાપા વચ્ચેનું અંતર એટલે 0.5 mm અને વર્નિયર સ્કેલ ઉપર કુલ કાપાની સંખ્યા 25 હોય તો 0.5 ભાગ્યા 25 તો લિસ્ટ કાઉન્ટ કેટલું આવી ગયું? 0.02 mm. ઓકે, હું કોઈ બીજી મોટી રેન્જનું વર્નિયર કેલિપર્સ લઉં છું તો લઘુત્તમ માપ લિસ્ટ કાઉન્ટ મેઇન સ્કેલની ઉપર ડિવિઝન વચ્ચેનું અંતર, કાપા વચ્ચેનું અંતર જો 1 mm હોય તો ઉપર 1 લખીશું અને વર્નિયર સ્કેલ ઉપર ટોટલ 50 કાપા હોય તો 1 ભાગ્યા 50 એટલે કે 0.02 mm. તો આ રીતના આપણે અલગ અલગ રેન્જના જે વર્નિયર કેલિપર્સ હોય છે, ઓકે, એનું સિમ્પલ ભાગાકારની રીતથી શું કરી શકીએ છીએ? લિસ્ટ કાઉન્ટ કેલ્ક્યુલેટ કરી શકીએ છે. ઓકે, ચાલો હવે આપણે અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો કે રીડિંગ કેવી રીતના લેવાનું છે તે. તો ખરેખર રીડિંગ કેવી રીતના લેવાનું? તો સૌથી પહેલાં તમારે વર્નિયર સ્કેલનું જે 0નું રીડિંગ છે ને, એ 0નો જે કાપો છે એ મેઇન સ્કેલના કયા કાપા પાસે નજીકમાં છે તે જોવાનું. ક્લિયર છે? વર્નિયર સ્કેલની ઉપર જે 0 છે એ જે કાપો છે એ મેઇન સ્કેલના કયા કાપાની નજીક છે તે જોઈ લેવાનું. તથા ત્યાર પછી વર્નિયર સ્કેલનો કોઈ એક કાપો મેઇન સ્કેલના કોઈ એક કાપા સાથે કમ્પ્લીટ ઓવરલેપ થતો હશે એ શોધી લેવાનું. આટલું શોધો એટલે પરફેક્ટલી તમને વર્નિયર કેલિપર્સ દ્વારા માપેલી વસ્તુનું રીડિંગ છે મળી જશે. જેમ કે અહીંયા એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો કે રીડિંગ આપણને આપ્યું છે 11.5. કેમ? તો અહીંયા જોજો 10 11. ઓકે, કાપાની વાત કરીએ, થોડું ઝૂમ કરી લઈએ. ચાલો, મેં તમને શું કીધું? વર્નિયરનો 0 રીડિંગ, વર્નિયર સ્કેલનો 0નો કાપો મેઇન સ્કેલના કયા કાપાની નજીક છે? તો જો આ 10નો કાપો, પછી આ 10.5, પછી આ 11, 11.5. તો વર્નિયર સ્કેલનું 0નું જે રીડિંગ એટલે કે 0ની જે લાઇન છે એ મેઇન સ્કેલના 11 નંબરના કાપાની નજીક છે કે 11.5ની નજીક છે? ઓકે સર, 11.5ની નજીક છે એટલે પહેલાં આપણે લઈ લીધું 11.5. ક્લિયર? પ્લસ લિસ્ટ કાઉન્ટ કેટલું લીધું છે આપણે? 0.02 ગુણ્યા ઉપરના મેઇન સ્કેલ અને વર્નિયર સ્કેલની અંદર કોઈ એક કાપ એવો હશે જે કમ્પ્લીટ મેચ થતો હશે, ઓવરલેપ થતો હશે,
તો સપોઝ એ જો કાપો 16 નંબરનો હોય, જેમ કે તમે જોઈ શકો છો, ઓકે, ઉપરનો કોઈ એક કાપો વર્નિયર સ્કેલના 16 નંબરના કાપા સાથે કમ્પ્લીટ ઓવરલેપ થાય છે, તો ઇક્વેશન બનશે પ્લસ 0.02 એટલે કે લિસ્ટ કાઉન્ટ ગુણ્યા 16. તો ફાઇનલ ઇક્વેશન શું બની ગયું? તો કે 11.5 પ્લસ 0.02 ગુણ્યા 16. અને તમે કેલ્ક્યુલેટરથી સોલ્વ કરો તો 11.5 વત્તા 0.32 એટલે જવાબ કેટલો આવશે? 11.82. તો હવે તમે જે વસ્તુમાં આપી હશે એની લંબાઈ અથવા એનું માપ 11.82 mm હશે, એવું આપણે કહી શકીએ છીએ. અને આ જે આપણે પદ્ધતિ જોઈ એ આપણી વર્નિયર કેલિપર્સની રીડિંગ લેવા માટેની પદ્ધતિ છે. તો અહીંયા સુધી રાખ્યા છે આજના લેક્ચરમાં. તમારે ઉપરનું વર્નિયર કેલિપર્સ અને આ જે એક એક્ઝામ્પલ મેં તમને બતાવ્યો છે, ઓકે, આ એક્ઝામ્પલ આ ફિગર સાથે તમારે ક્લાસ નોટની અંદર લખવાનું છે. આવતીકાલે હું તમને ફરી પાછો એક બીજો એક્ઝામ્પલ આપીશ, સેમ આ જ રીતના આપણે ફિગર દ્વારા ફરી પાછા વનિયર કેલિપર્સથી કઈ રીતના રીડિંગ લેવાના છે એની પદ્ધતિ ડિસ્કસ કરીશું, ઓકે, એટલે તમને ખ્યાલ આવતો થાય અને તમે શીખી જાઓ. તો અહીંયા સુધી રાખ્યા છે આજના લેક્ચરમાં. મળીશું આવતીકાલે. થેન્ક યુ.